તો આ સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે જેમાં સુરતમાં શેરની ઓનલાઈન ઠગાઈ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. તો ઓનલાઈન ઠગાઈ કેસમાં કાર્યવાહી થઈ છે જેમાં છત્તીસગઢમાં થયેલી શેરની ઠગાઈમાં કાર્યવાહી કરવામાં આવી. સુરતના કતાર ગામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે છત્તીસગઢના યુવકોએ 3 કરોડ ગુમાવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવા માટે રૂપિયા ગુમાવ્યા છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 એકાઉન્ટ હોલ્ડરોને પકડી પાડ્યા છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈથી ઓપરેટ થતા નેટવર્કનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો શેરની ઓનલાઈન ઠગાઈ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં છત્તીસગઢમાં થયેલી શેરની ઠગાઈમાં કાર્યવાહી થઈ છે. બીજી તરફ સુરતના કતાર ગામના 4 આરોપીઓની ધરપકડ કરી છે. દુબઈથી ઓપરેટ થતા નેટવર્કનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બીજી તરફ શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવા માટે રૂપિયા ગુમાવ્યા હતા. તો છત્તીસગઢના યુવકે 3 કરોડ રૂપિયા ગુમાવતા જ તપાસ કરવામાં આવી છે. ફરિયાદ કરવામાં આવી હતી આ અંગે, જેમાં સુરતના કતાર ગામના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો સુરત શેરની ઓનલાઈન ઠગાઈ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવા છત્તીસગઢના યુવકોએ 3 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં શેરની ઓનલાઈન ઠગાઈ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ખાસ કહી શકાય કે સ્ટોક માર્કેટમાં જે રોકાણ કરવામાં આવે છે એની અંદર ઠગાઈ કરવામાં આવી છે. કતારગામ વિસ્તાર જે છે, સુરતનો કતારગામ વિસ્તારના સિંગરપોર ખાતેના 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે ફેસબુક મારફતે તેઓ ફેસબુક, વોટ્સઅપ આ તમામના તેઓ દ્વારા ગ્રુપ બનાવવામાં આવતા હતા અને ઝડપાયેલા જે આરોપીઓ છે એ મૂળ જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરના વતની હોય એવું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેઓ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદો જે પૈસાની લાલચમાં આવી જતા હોય ને એવા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. ત્યારે જે બેંક અકાઉન્ટ છે, બેંક અકાઉન્ટ ખોલીને બાદમાં તેને ઓપરેટ પણ તેઓ કરતા હતા. તો દુબઈમાં તેઓ રહેતા મુખ્ય સૂત્રધાર સાથેના કોન્ટેક્ટમાં હતા અને સાથે જ તેઓ સુરતનો પણ એની અંદર સંપર્ક કરતા હતા. આખું રેકેટ કહી શકાય કે દુબઈથી ચાલતું હોઈ શકે. જ્યારે છત્તીસગઢમાં રૂપિયા 3.13 કરોડની ઠગાઈની જે ફરિયાદ નોંધાઈ છે, સાથે છત્તીસગઢના જે 3 ગુના નોંધાયા હતા તેની અંદર સુરત પોલીસ પણ અત્યારે કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. ત્યારે સુરતની જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે એમના દ્વારા આ આરોપીઓને છત્તીસગઢ સોંપવામાં આવ્યા છે. આરોપી અભિષેકની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે. જો કે જીએસટી નંબરનો દુરુપયોગ કરીને 15.18 કરોડના ટ્રાન્ઝેક્શનની સંડોવણી પણ સામે આવી રહી છે. જી જી, બિલકુલ. થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જેમાં દુબઈથી ઓપરેટ થતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતના કતાર ગામના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે તેઓની પૂછપરછ પણ કરવામાં આવશે. છત્તીસગઢમાં થયેલી શેરની ઠગાઈમાં સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.